તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર છત્રીસ તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય દાખલાઓ આપેલા છે તો આ બંને દાખલાઓ ઉદાહરણ નંબર અને ઉપર આધારિત છે તો હજી સુધી જો તમે આ બંને ઉદાહરણ ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો જેથી આ દાખલાઓ સમજવામાં તમને એકદમ સરળતા રહે તો આ પાર્ટ એક થી પાંત્રીસે પાંત્રીસની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકો છો તો ચાલો જોઈએ આ દાખલાઓ તો જુઓ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણના ના બીજા દાખલાની રકમ આપેલી છે કે નીચે આપેલા બિંદુઓ સમરેક હોય તો પ્રત્યેકમાં કે ની કિંમત શોધો તો પેલો દાખલો આપેલો છે તેમાં તમને ત્રણ શીરો બિંદુના છે તે પૈકી એકમાં કે એટલે કે તમારે તે વેલ્યુ ફાઇન કરવાની છે અને અહીંયા તમને કન્ડિશન આપેલી છે કે બિંદુઓ સમરેખ છે તો ઓલરેડી જ્યારે સમરેખ બિંદુઓ હોય એનો મતલબ શું છે કે એક રેખા ઉપર ત્રણેય બિંદુઓ આવેલા હોય છે તો ઓલરેડી આપણે ઉદાહરણ નંબર ઉદાહરણ નંબર ચૌદમાં જે રીતે જોયેલું હતું તેવી જ રીતે કે ત્રણ બિંદુઓ જો એક રેખા ઉપર આવેલા હોય તો તેનાથી ક્યારેય ત્રિકોણ બને નહીં બરાબર તો ત્રિકોણ ન બને તેનો મતલબ શું થયો કે તેનું ક્ષેત્રફળ કેવું હોય જીરો મળે તો પહેલા આપણને જે આ ત્રણ બિંદુઓ આપેલા છે તેના દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવીએ અને એક ક્ષેત્રફળને જીરો સાથે સરખાવીએ તો આપણને કેની કિંમત મળશે તો ઓલરેડી આપણે આ ઉદાહરણ નંબર ચૌદમાં માં જોયેલું હતું તો તેવી જ રીતે કરીએ તો અહીંયા ત્રણ બિંદુઓ આપેલા છે તો તેને આપણે કહીએ સીરો બિંદુ એ બી અને સી તો બિંદુ એના યામ આપણે લઈએ સાત અને માઇનસ ટુ બિંદુ બી ના યામ લઈએ પાંચ અને એક અને બિંદુ સી ના યામ લઈ લઈએ ત્રણ અને કે તો ઓલરેડી આપણે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર જોયેલું હતું જેમાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર વન માઇનસ વાય ટુ એટલે કે જયારે અહીંયા એક હોય ત્યારે અંદર અને હોય જયારે અહીંયા બે હોય ત્યારે અંદર ત્રણ અને એક હોય અને જયારે અહીંયા ત્રણ હોય ત્યારે અંદર એક અને બે હોય તો આ બધી વેલ્યુ આપણે આ સૂત્રની અંદર મૂકીએ ત્યારબાદ તમને જે જવાબ મળશે તે કે ના સ્વરૂપમાં મળશે તેને તમે જીરો સાથે સરખાવો એટલે તમને કેની વેલ્યુ મળશે તો આપણે આ બધી વેલ્યુ આની અંદર મૂકીએ તો કઈ રીતે થશે તો જુઓ વન બાય ટુ એક્સ વનની વેલ્યુ કેટલી છે સાત વાય ટુ કેટલા આપેલા છે એક માઇનસ વાય થ્રી કેટલા છે કે વધતા એક્સ ટુ એક્સ ટુ કેટલા છે પાંચ વાય થ્રી કેટલા આપેલા છે કે માઇનસ વાય વન કેટલા છે માઇનસ બે એટલે અહીંયા માઇનસ બે એક્સ થ્રી કેટલા આપેલા છે ત્રણ તો અહીંયા લખીએ ત્રણ વાય વન કેટલા છે માઇનસ બે તો આ માઇનસ બે માઇનસ વાય ટુ એક બરાબર તો હવે આ વન બાય ટુ હવે આ 7 ને અંદર ગુણ્યા તો સાત એક સાત માઇનસ સાત ગુણ્યા કે એટલે સાત કે બરાબર પાંચ ગુણ્યા કે એટલે કેટલા થશે પાંચ કે હવે અહીંયા જુઓ ઓછે ઓછે બરાબર અને તો પાંચ કેટલા થશે દસ જો તમને આ ન સમજાણું હોય તો તમે આવી રીતે આમ સમજી શકો કે આ પદને તમે આમ લખી શકો પાંચ અહીંયા કે ઓછે ઓછે વત્તા અને અહીંયા બે આવી રીતે તો હવે જુઓ પાંચ ગુણ્યા કે એટલે પાંચ કે ત્યારબાદ અહીંયા આગળ વત્તા છે તો વધતે વધતે વત્તા અને પાંચ દૂ દસ બરાબર અને ત્યારબાદ શું થશે અહીંયા પ્લસ ત્રણ અને અહીંયા શું આપેલા છે માઇનસ બે અને માઇનસે કે એટલે માઇનસ ત્રણ આવી રીતે બરાબર તો હવે જુઓ વન બાય ટુ અહીંયા કેટલા છે સાત ત્યારબાદ અહીંયા માઇનસ સાત કે છે અને અહીંયા પ્લસ પાંચ કે છે તો માઇનસ સાત કે ને પ્લસ પાંચ કે એટલે કેટલા થાય માઇનસ ટુ કે થાય કારણ કે આવી રીતે માઇનસ સાત પ્લસ પાંચ એટલે કે ત્રણ તેરી નવ તો આનું હવે સાદુ રૂપ આપીએ તો શું થશે અહીંયા વન બાય ટુ અહીંયા સાત પ્લસ દસ એટલે કેટલા થયા સત્તર માઇનસ નવ અને માઇનસ ટુ કે આવી રીતે આમ થયું તો હવે આ પદના આવી રીતે આમ લખી શકે કે વન બાય ટુ સત્તરમાંથી નવ જાય તો કેટલા મળે આપણને આઠ તો અહીંયા લખીએ આઠ માઇનસ ટુ કે બરાબર હવે આપણે આમાંથી બે કોમન કાઢી શકીએ તો આમાંથી આપણે બે કોમન કાઢી લઈએ તો શું મળે ચાર માઇનસ કે મળે આવી રીતે આમ બરાબર ચાર માઇનસ કે તો અંદર તમે ગુણી લો તો ચાર દુ આઠ ઓછા બે ગુણ્યા કે એટલે બે કે મળ્યા અને છેદમાં તો શું છે બે જ તો આ બે બે ને તમે કેન્સલ આઉટ કરી શકો તો અંદર શું મળ્યું આપણને ચાર માઇનસ કે તો હવે આપણને આ જે વેલ્યુ મળી તે મળી ચાર માઇનસ કે તો આ વેલ્યુને તમે ઝીરો સાથે સરખાવો શા માટે તો કે જ્યારે બિંદુઓ સમરેખ હોય આવી રીતે ત્યારે જે ત્રિકોણ બને છે તેનું ક્ષેત્રફળ કેટલું હોય શૂન્ય કારણ કે ત્રિકોણ બનતું જ નથી તો તેનું ક્ષેત્રફળ કેટલું મળે શૂન્ય માટે આપણે અહીંયા શૂન્ય લખીએ બરાબર તો ફોર માઇનસ કે બરાબર ઝીરો તો ચાર છે સામેની સાઈડ મોકલો અથવા કે ને સામેની સાઈડ મોકલો તો આપણે કે ને સામેની બાજુ મોકલીએ તો શું થશે કે બરાબર ચાર તો અહીંયા આપણને કે ની વેલ્યુ માગેલી હતી તો કિંમત કેટલી મળી ચાર બરાબર તો આ આ રીતે દાખલાને સોલ્વ કરી શકાય છે ત્યારબાદ જોઈએ બીજો દાખલો તો જુઓ આ દાખલાને પણ તમારે આવી જ રીતે કરવાનો છે માત્ર તમને અહીંયા આંકડાઓ છે તે અલગ અલગ આપેલા છે તો ધારો કે આ બિંદુ છે તેને કહો એ તો તેના ઈયામને તમે કહો એક્સ વન વાય વન જે છે આઠ અને એક બીજું બિંદુને તમે કહો એક્સ ટુ વાય ટુ તો જેના ઈયામ આપેલા છે કે અને માઇનસ ચાર અને ત્રીજું બિંદુને કહો એક્સ થ્રી ઓલરેડી આપણે સૂત્ર હતું આ સૂત્રની અંદર આપણે બધી વેલ્યુ તો શું અહીંયા વાય ટુ કેટલા છે માઇનસ ચાર માઇનસ વાય થ્રી કેટલા છે માઇનસ પાંચ તો અહીંયા લખીએ માઇનસ પાંચ બરાબર પ્લસ એક્સ ટુ કેટલા છે કે વાય થ્રી કેટલા આપેલા છે માઇનસ પાંચ માઇનસ વાય વન એક વત્તા એક છે બે વાય વન માઇનસ વાય ટુ તો y1 વન એક છે માઇનસ વાય ટુ કેટલા આપેલા છે માઇનસ ચાર આવી રીતે બરાબર તો હવે આનું સાદુ રૂપ આપીએ વન બાય ટુ તો આ કેટલા થશે આઠ માઇનસ ચાર ઓછે ઓછે પાંચ આવી રીતે વધતા કે માઇનસ પાંચ ને માઇનસ એક કેટલા થાય માઇનસ છ બે અને અહીંયા ઓછે ઓછે શું થશે અહીંયા ચાર આવી રીતે થાય તો હવે શું થશે અહીંયા વન બાય ટુ અહીંયા આઠ માઇનસ ચાર પ્લસ પાંચ એટલે કેટલા થાય પ્લસ એક થાશે પાંચમાંથી એક ત્યારબાદ પ્લસ બે ચાર ને કેટલા થશે પાંચ બરાબર તો આ શું થયું અહીંયા આગળ વન બાય ટુ અહીંયા આઠ એકુ આઠ માઇનસ છ ગુણ્યા કે એટલે છ કે વધતા પાંચ દુ દસ આવી રીતે થયું તો હવે આ શું થયું વન બાય ટુ આઠ ને દસ કેટલા થયા અઢાર માઇનસ છ કે તો હવે આપણે આ કિંમતને જીરો સાથે સરખાવીએ બરાબર તો આપણે આ સામે જીરો લખી દઈએ તો જીરો ગુણ્યા બે એટલે કેટલા થશે જીરો તો બરાબર શું છે અઢાર માઇનસ છ કે હવે આ છ કે ને સામેની બાજુ આપણે લઈ જઈએ તો શું થશે છ કે બરાબર અઢાર આવી રીતે મળે છ કે બરાબર અઢાર તો કે ની વેલ્યુ તમારે જોતી હોય તો શું થશે આ અઢાર છે તેના છેદમાં છ વહી જશે કારણ કે અહીંયા છ ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે ત્યારે ભાગાકારમાં વહી જશે તો અઢાર ભાગ્યા છ મળે તો આનો મતલબ શું થયો કે કેની વેલ્યુ કેટલી મળી છ તેરી અઢાર તો કેની વેલ્યુ મળી ત્રણ તો આશા છે કે બંને દાખલાઓ તમને સમજાઈ ગયા હશે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ